તો દર્શક મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. હવે સમાચાર જોઈએ વિગતવાર. છેલ્લા 7 માસથી અંજાર, આદિપુર અને ગાંધીધામ વિસ્તારમાં ઘરફોડ, ચોરીઓ તેમજ ધારના ગુનાઓમાં સંડોવાયેલી નેપાળી ગેંગની અટક કરવામાં આવી. શ્રી ભાવના પટેલ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ અંજાર, આદિપુર તથા ગાંધીધામ વિસ્તારમાં જુદી જુદી ઓફિસો તથા દુકાનો તોડી છેલ્લા 7 માસથી ચોરીઓનું પ્રમાણ વધી ગયેલ હોય, જેથી ઘરફોડ ચોરીનું ડિટેક્શન કરવા LCB ગાંધીધામના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી JP જાડેજાને સૂચના આપતા પોલીસ ઇન્સ્પેક્ટર ઘરફોડ ચોરીઓ અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરે, જે અન્વયે બાતમી હકીકત મળેલ કે અમુક ઇસમો આદિપુર વિસ્તારમાં ઘાતક હથિયારો સાથે ધાડ કરવાના ઈરાદા સાથે શક્તિ પ્લાય નામની દુકાનની સામેના ભાગે આવેલ ઝૂંપડાઓની પાછળના ભાગે મેદાનમાં છુપાયેલા છે, જે હકીકત આધારે LCB સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બાતમીવાળી જગ્યાએ દૂરથી જોતા અમુક ઇસમો બેઠેલા હોવાનું જણાતા તુરંત જ કોર્ડન કરી કુલ 8 ઇસમોને પકડી પાડી પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે આદિપુરમાં બસ સ્ટેશનના સામેના ભાગે આવેલ ભીમજી વેલજી નામની ઓફિસમાં ધાડ પાડવાના હતા, જેથી આ ધાડ પાડવાના ઈરાદાને નિષ્ફળ બનાવેલ, તેમજ પકડેલ તમામ ઇસમોને વિશેષ વધુ પૂછપરછ કરતા તેઓએ અંદાજિત 54 જેટલી ઓફિસોને તથા દુકાનોને નિશાન બનાવેલ, જેમાં અંજારમાં 2, આદિપુરમાં 1 એ ડિવિઝન, ગાંધીધામ 4, બી ડિવિઝન, ગાંધીધામ 3 મળી કુલ 10 ઘરફોડ ચોરીઓના ગુનાઓની કબૂલાત આપેલ છે. કબૂલાત આપેલ ઘરફોડ ચોરીઓના મુખ્ય સૂત્રધાર બજીર હસ્ત બહાદુર શાહી તથા ગણેશણા દિવસ દરમિયાન રેકી કરી બાકીના તમામ આરોપીઓને બોલાવી સાથે મળી ઓફિસો તથા દુકાનોને નિશાન બનાવતા ચોરી કરેલ જગ્યાએ CCTV કેમેરા ઉપરથી ઓળખ થતા તમામ આરોપીઓને પકડવામાં આવેલ. પકડાયેલા આરોપીઓ પાસેથી લેપટોપ 1, મોબાઈલ નંબર 6, ગણેશિયો 1, ડિસમિસ 1, ધોકા તથા છરી દોરીનું બંડલ, રોકડ રૂપિયા મળી કુલ 15,600 નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ તથા મુદ્દામાલ સાથે આદિપુર પોલીસ સ્ટેશન ગુના નંબર 9/2018 IPC કલમ નંબર 399, 402, 135 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ માટે આદિપુર પોલીસ સ્ટેશનને સોંપેલ છે. આ કામગીરીમાં LCB ગાંધીધામના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી JP જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી MK ખાન તથા સ્ટાફના ASI મોહમ્મદ શબ્બીર કુરેશી, ઇકબાલભાઈ આરબ, પ્રવીણસિંહ પલસ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મેણિયા, લક્ષ્મણભાઈ આહિર, ભગીરથસિંહ જાડેજા, કમલેશભાઈ ઓજા, રાજકુમાર આહિર તથા પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલા, કમલેશભાઈ ચાવડા, સામતભાઈ બરાડિયા, વિક્રમસિંહ જાડેજા, ખીમજીભાઈ ફફલ તથા હરપાલસિંહ ઝાલા તથા મેરખુભાઈ આલાણી વગેરે જોડાયેલ. ABG ન્યૂઝ કચ્છ. છેલ્લા 6-7 મહિનાથી ગાંધીધામ, આદિપુર અને અંજાર વિસ્તારમાં દુકાનો તોડવાના અનેક બનાવ બનેલા.
જેમાં એક સાથે 7-8 દુકાનો અને 7-8 ઓફિસો કોમ્પ્લેક્સમાં તૂટતી હતી. આ બાબતે અમને બાતમી મળેલ કે આમાં નેપાળી ગેંગ સંડોવાયેલ છે અને એક જગ્યાએ ધાડ પાડવાની તૈયારીમાં છે, એક પ્લાન કરી રહ્યા છે. એ બાતમી આધારે નેપાળી ગેંગના જે તમામ રહેવાસી નેપાળના છે એના 8 લોકોની અટક કરવામાં આવેલ છે. એમની પૂછપરછ દરમિયાન છેલ્લા 6-7 માસમાં જે સિરીઝ તૂટેલી આખી દુકાન અને ઓફિસોની, એવા કુલ મળીને 10 ગુના ડિટેક્ટ કરવામાં આવેલા છે. સાહેબ, આ લોકો ક્યાંથી આવતા હતા અને કેવી રીતે ચોરીને અંજામમાં આવતા હતા, દિવસમાં શું કામ કરતા હતા? આ લોકો તમામ નેપાળના રહેવાસી છે, એટલે મોટા ભાગે સીધા નેપાળથી વાયા પુણે, બોમ્બે અને વાયા દિલ્હી ત્યાંથી શિફ્ટ થઈ અને પછી આદિપુરમાં આવતા હતા. એના જે ગેંગ લીડર છે એને અહીંયા સહારો આપતા હતા રહેવા માટે, ત્યાં રહી અને 3-4 દિવસમાં 7-8 જગ્યાએ ચોરી કરી અને રિટર્ન પાછા પોતાના દેશમાં પરત જતા હતા. ખાસ કરીને મોબાઈલની ચોરી કરતા હતા, એ મોબાઈલ ક્યાં વેચતા હતા? મોટાભાગે ચોરીમાં એવું થાય છે કે જે સીસીટીવી કેમેરાના ડીવીઆર હોય છે, આ લોકો 2-3 જગ્યાએથી ડીવીઆર પણ લઈ ગયેલા. તો ડીવીઆર લઈ જતા હોય એટલે સ્વાભાવિક છે, ટેકનિકલ જાણકાર માણસ હોય છે, એ જ જગ્યાએથી એ લોકો મોબાઈલ પણ લઈ જતા હતા. તો આ એક વસ્તુ કોન્ટ્રોવર્સિયલ થતી હતી કે ટેકનિકલ જાણકાર માણસ છે, આમ છતાં મોબાઈલ કેવી રીતે લઈ જાય? એટલે આ પકડાણા પછી એવું માલુમ પડ્યું છે કે મોબાઈલ એટલા માટે લઈ જતા હતા કે એને નેપાળમાં એક્ટિવેટ કરતા હતા, એટલા માટે અહીંયા ટ્રેસ નહોતા થઈ શકતા. સર, કઈ રીતે એ ચોરી કરતા મોડર્ન ઓપરેટિંગ અને શું આપણે જપ્ત કર્યું છે એમની પાસે? આપણે એમની પાસેથી જે ધાડની તૈયારીમાં હતા એનો જે તમામ મુદ્દામાલ છે, છરીઓ છે, ધોકા છે, મોઢામાં પહેરવાની બુકાનીઓ છે, એ બધું જપ્ત કર્યું છે. મોડર્ન ઓપરેટિંગમાં ખાસ કરીને આ લોકો દિવસે જે કોમ્પ્લેક્સ જે અમને ટાર્ગેટ કરવા જેવા છે ત્યાં બધે રેકી કરતા હતા અને જ્યાં મેક્સિમમ ઓફિસો છે, જ્યાં વધારે એમને મુદ્દામાલ મળી શકે એમ છે, આવું કોઈ પણ 2-3 બિલ્ડિંગ સિલેક્ટ કરી અને પછી રાતે એ લોકો ત્યાં ચોરી કરતા હતા. ગાંધીધામ આદિપુર સિવાય અન્ય કોઈ ચોરી અન્ય જગ્યા ઉપર ચોરી કોઈ કરી કબૂલી છે? હાલ પૂરતા ગાંધીધામ આદિપુર અંજારના ગુનાઓ નીકળ્યા છે, શક્યતા છે વધારે પણ નીકળી શકે બીજા એરિયાના. આ લોકોની જે મોટા ભાગે જે અહીંના લોકલ છે બે જણા, એ દિવસે ઓફિસમાં કામ કરતા હતા, સાફ સફાઈનું કામ કરે, દિવસે ગાડીઓ ધોવે આવા કામ કરતા હતા. એ નેપાળથી બીજાને એટલા માટે બોલાવતા હતા કે ક્યાંય પણ સીસીટીવીમાં આવી જાય તો કોઈ પણ એની ઓળખ પ્રસ્થાપિત ના થઈ શકે, કોઈને ઓળખી ના શકે, એટલા માટે ત્યાંથી બોલાવવામાં આવતા હતા. અમરેલી જિલ્લાના ખાંભા પાસેના રાયડી ગામે વૃદ્ધ દંપતીને માર મારી 3 લાખ રોકડ દાગીના મોટરસાયકલની લૂંટ. મોડી રાત્રિનો બનાવ. માત્ર 24 કલાકમાં ખાંભા તાલુકામાં લૂંટ ચોરીના 2 બનાવથી પોલીસ કામગીરી સામે ઉઠતા સવાલો. રાયડી ગામે થયેલ લૂંટ બાદ ગામમાં અન્ય રહીશોમાં પણ ડરનો માહોલ. ખાંભા પોલીસને જાણ થતા તપાસ માટે દોડી ગઈ. ખાંભા પોલીસ દ્વારા FSL અને ડોગ સ્ક્વોડની મદદ પણ માંગી. મોટરસાયકલ ઉપર આવેલ 3 લૂંટારૂએ આપ્યો અંજામ. મકાનના દરવાજાનો નકુચો તોડી લૂંટારૂ ત્રાટક્યા. વૃદ્ધ દંપતીને માર પણ માર્યો. આ વિસ્તારમાં આજુબાજુના ગામોમાં ખેતીમાં આદિવાસી ભાગ્યા હોય પોલીસ હાલ તેમની ઉપર શંકાની સોય. ગતકાલે ડેડાણમાં પણ મોટરસાયકલ અને 2 દુકાનોના શટર ઊંચા કરી ચોરી કરનારા પણ 4 તસ્કરો હતા. ખાંભા પોલીસ માટે ચોરી લૂંટ બનાવોમાં વધારો થતા પોલીસની કામગીરી પાર ઉઠતા સવાલો. રાત્રિના પોલીસ પેટ્રોલિંગ વધારવાની તાતી જરૂરિયાત. ભોગ બનનાર મુરજીભાઈ અર્જુનભાઈ સાવલિયાને લૂંટારૂઓએ માર માર્યો હોવાનું સુરેશ મકવાણાએ જણાવેલ. અશોક મણવર, એબીજી ન્યૂઝ, અમરેલી. કઈ રીતનો બનાવ બન્યો હતો? અમે 2 જણા હુતા હતા, તમને મારવા મળ્યા, મારી લૂંટી ગયા હતો, લઈ જા કપાટ માંથી. મારી કેટલા જણા હતા? 3 જણા. તમે જોયા હતા ને? હેઠા ઉતરા તે જોયા હતા, આમ તો મને પકડીને મારતા હતા, નતા જોયા. ધાગાધા તાલુકાના નવલગઢ પાસે સલાસર એગ્રો પ્રાઇવેટ લિમિટેડના બોઈલરમાં આગ લાગી યુવાન દાજ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના ધાગાધા તાલુકાના નવલગઢ ગામે સલાસર એગ્રો પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરી આવેલ છે.
તેમાં પ્લાયવુડ બનાવવામાં આવે છે. આ સલાસર એગ્રો પ્રાઇવેટ લિમિટેડમાં અનેક વખત આગ લાગવાની ઘટના બને છે, પરંતુ ફેક્ટરીના અધિકારીઓ દ્વારા ફેક્ટરી બંધ થવાના ડરે આવા બનાવોને દબાવી દેવામાં આવે છે. આ ફેક્ટરીમાં અનેક વખત લોકોના મોત થયા છે, અનેક લોકોના હાથ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. ત્યારે તેવો જ એક બનાવ 31 જાન્યુઆરી 2018 રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં આ ફેક્ટરીમાં આવેલ બોઇલરમાં આગ લાગી હતી અને ગરીબ પરિવારના યુવાનને દાઝેલી હાલતમાં ગંભીર ઈજા થઈ હતી. આ યુવાન દાહોદના 24 વર્ષીય પપ્પુભાઈ વશનાભાઈ ભીલવાડાને ગંભીર રીતે દાઝેલી હાલતમાં ધાંગધાની સરકારી હોસ્પિટલમાં લવાયો હતો. જ્યારે આ યુવાનને સરકારી હોસ્પિટલ લવાયો હતો ત્યારે ફેક્ટરીના અધિકારીઓ તથા કામ કરતા કર્મચારીઓ દ્વારા આ યુવાનને પોલીસ કેસ નહીં કરવાનું જણાવ્યું હતું. ત્યારે સલાસર એગ્રો પ્રાઇવેટ લિમિટેડમાં અનેક લોકોના બોઇલર પર દાઝી જવાના તથા મશીનમાં હાથ કપાઈ જવાના બનાવો બન્યા છે. ત્યારે સ્થાનિકો દ્વારા એવી પણ રાવ ઉઠી છે કે રાજસ્થાન અને ગોધરાના ગરીબ પરિવારના બાળ મજૂરને સલાસર એગ્રો પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરાવે છે. આવી ફેક્ટરી ઉપર તંત્રના અધિકારીઓ ક્યારે લગામ લગાવશે તે જોવાનું રહ્યું. શાહરૂખ સિપાઈ, એબીજી ન્યૂઝ, ધાંગધ્રા. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વર્લ્ડ કપ કી જીત હો યા T20 કા જોશ, ન્યૂ યર પાર્ટી હો યા બર્થડે બેશ, ગણપતિ કા આગમન હો યા નવરાત્રો કા શુભારંભ, દિવાલી કી રોશની હો યા હોલી કે રંગ, જિંદગી કી હર ખુશિયો મેં સ્વાદ કા સંગ. પેશ હૈ IO પ્લસ નમક, જિંદગી કા સ્વાદ બઢાય. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચાર જોઈએ વિગતવાર. ધાંગધ્રાના શક્તિ ચોકમાં એક દુકાનમાં આગ ભભૂકી ઉઠી. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં આવેલ શક્તિ ચોક પાસે કાપડની દુકાન આવેલી છે. આ દુકાનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. આ દુકાનમાં બાળકોના કપડાં વેચાય છે. દુકાનમાં આગ લાગવાથી તેમાં પડેલા કાપડ તથા દુકાનની અંદર રહેલું ફર્નિચર બળીને ખાક થઈ ગયું હતું. આગ લાગવાનું પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું ત્યાંના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું. ધાંગધ્રા તાલુકામાં 2 અઠવાડિયામાં આગ લાગવાની ત્રીજી ઘટના. પહેલા સોલડી પાસે બસ સળગાવવાનો બનાવ, ફૂલગલી વિસ્તારના ગરીબ પરિવારનું કેબિન સળગાવવાનો બનાવ અને ત્રીજો આ બનાવ. ધાંગધ્રાના શક્તિ ચોક પાસે આવેલી કાપડની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આ આગ લાગવાની ઘટના ધાંગધ્રા શહેરમાં વાયુ વેગે પ્રસરિત થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. હાલ ધાંગધ્રા નગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક કાફલો ઘટના સ્થળે પહોંચી આગ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ કરી હતી. દુકાનના માલિકે જણાવ્યું હતું કે અંદાજિત દુકાનમાં 1 લાખ રૂપિયાથી પણ વધારેનું નુકસાન થયું હોય તેવું આશરે કહી શકાય. શાહરૂખ સિપાઈ, એબીજી ન્યૂઝ, ધાંગધ્રા. ધોરાજીમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી. ધોરાજીમાં આજ રોજ SP સાહેબની માર્ગદર્શન હેઠળ 29 જાન્યુઆરી 2018 થી 4 ફેબ્રુઆરી 2018 સુધી ઉજવવામાં આવશે, જેના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાશે. શાળા કોલેજના વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સંભાળીને વાહન ચલાવો, સલામત પહોંચોના સ્લોગન વાળા સ્ટીકર વાહન ચાલકોને આપવામાં આવશે. આ ટ્રાફિક સપ્તાહમાં ધોરાજી PI KR રાવત, ASI SP કોટડિયા, ટ્રાફિક જમાદાર સુરેશ પટેલ, PC યુવરાજ કે ચુડાસમા, KK પરમાર, હરપાલસિંહ ચુડાસમા તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો હાજર રહ્યા હતા. રશ્મિન ગાંધી, એબીજી ન્યૂઝ, ધોરાજી. અલગ અલગ માહિતી આપવાની છે, જેમાં ટ્રાફિકનું નિયમન સરસ અને સારી રીતે થઈ શકે અને તેઓ ટ્રાફિક વિશે જાણકાર થઈ શકે તે માટે માહિતી આપવાની છે. અને અહીંયા ટ્રાફિક સપ્તાહ દરમિયાન મેડિકલ કેમ્પનું ને સ્કૂલના છોકરાઓની રેલી અને ગામ લોકોને ટ્રાફિક વિશે માહિતી બધી આપવાની છે ટ્રાફિક સપ્તાહ દરમિયાન. સર, આપનું નામ? ગુજરાતથી ગ્રીન છે, ગુજરાતમાં ધોરાજી સિટી કોલેજની ઉજવણી કરવા માંગી છે. આજે આ ટ્રાફિક સપ્તાહ રાજકોટ જિલ્લામાં અમારા SP સાહેબની સૂચના થઈ ધોરાજી PI રાવત 1 થી 4 મે સુધી ટ્રાફિક સપ્તાહનું આયોજન કરેલ છે, જેમાં અમે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરેલ છે, જેમાં કોલેજ સ્કૂલ કોલેજના છોકરાઓને ટ્રાફિકને લગતી માહિતી આપવાની છે, પછી જે વાહન ચાલકને હેલ્મેટ આ છે. તો દર્શક મિત્રો, આજના સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.
છેલ્લા 7 માસથી અંજાર આદિપુર અને ગાંધીધામ વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ તેમજ ધાડના ગુનાઓમાં સંડોવાયેલી નેપાળી ગેંગની અટક કરવામાં આવી. ખાંભાના રેડી ગામે વૃદ્ધ દંપતીને માર મારી 3 લાખ રોકડ દંગીના મોટરસાયકલની લૂંટ. મોડી રાત્રિનો બનાવ. ધાગાધા તાલુકાના નવલગઢ પાસે સલાસર એગ્રો પ્રાઇવેટ લિમિટેડના બોઇલરમાં આગ લાગી, યુવાન દાજ્યો. તો દર્શક મિત્રો, આ તાજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં એબીજી ન્યૂઝ. નમસ્કાર.